हेलो विद्यार्थी मित्रों, शुभ सवार, गुड मॉर्निंग। लास्ट वीडियो ने अंदर आपने लाभनु प्रमाण यानी व्याख्या सीखा, ने त्यागना राखा पण सीख लिया है। अब लाभनु प्रमाण फिर की रिमाइंड कराओ यानी व्याख्या। तो चालू भागीदार वच्चे नफानुक्षान फाळवणीनो प्रमाण बदलाई त्यारे कोई भागीदारना नफामां फेरफार बाद वधारो थाय तो आ वधारानो नफो एटले त्यागनो प्रमाण, जे प्रमाण मरे त्यागनो प्रमाण कहेवाय। अने सूत्र तो भागीदारनो लाभ बराबर नवो भाग माइनस जूनो भाग। तो जो स्वाध्याय ने बीजा त्रण दाखला एवा छे लाभना प्रमाणना, तो स्वाध्याय एनो क्वेश्चन नंबर 7 ત્રણ દાખલા જે જોયા, દાખલા નંબર 4 5 અને 6 એ ત્યાગના દાખલા હતા। હવે દાખલા નંબર 7 8 અને 9 9 માં બંને પૂછ્યું છે ત્યાગ અને લાભ। તો બસ તમારે દાખલા નંબર 4 થી 9 સુધીના જે એક્ઝામ માં આવે છે બોર્ડ માં, જે ત્રણ માં દાખલો આવે છે એમાં ના જ આવે છે, એક્સરસાઇઝ ના પૂછે અથવા તમને ઉદાહરણ માંથી પૂછે સેમ દાખલા આવે અને તમારી રકમ બદલી નાખે तो घना तरी तो सेम ज आ प्रकार थवाने छे। जो याद आ दाखलो 7मो दाखलो स्वाध्याय नो दीपक निलेश अने प्रतीक ए भागीदारी पेढ़ी ना भागीदारो छे, तेमनु नफा नुकसान नी वेचणी नो प्रमाण 1:2:3 छे। त्रणे भागीदार नो प्रमाण जूनो आपी दीधु, તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 2:2:1 કરવાનું નક્કી કર્યું। બદલીને જે નક્કી કરે ભવિષ્ય માટે નવું પ્રમાણ, હંમેશા 2:2:1 નવું પ્રમાણ નક્કી થયું। આ સંજોગોમાં કયા ભાગીદારને કેટલો લાભ મળે તેની ગણતરી કરો। તો પ્રમાણ બદલાયું તો કોને કેટલો લાભ મળે તે ગણવાનું, અથવા લાભના પ્રમાણે ગણતરી પૂછે તો એ તમારે લાભનું સૂત્ર મૂકવાનું થાય। જોઈએ આપણે એનો जवाब की गणतरी करिए। तो जवाब एमा तो भागीदार ना पहला प्रमाण लिखी ना के त्रण भागीदारों ने प्रमाण लिखी देवानो, खास दीपक निलेश ने त्रीजो भागीदार प्रतीक। भाई प्रमाण जुए तो अहीं नवो प्रमाण पहला लखीए, तमे गमे ते लखो जूनो नवो, तो अहीं लो जूनो प्रमाण 1:2:3 અને નવો પ્રમાણ 2:2:1। હવે આપણે પ્રમાણ આપ્યું હતું એને પૂરું લખીએ તો 1:2:3 ને 3 6, તો આધારમાં 6 મૂકી દઈએ, 2 3 6। હવે આનું જોઈ લઈએ તો 2 2 4 ને 5, 2 5 2 5 અને 1 5 5। નીચે કઈ લખવું જરૂરી નથી, આવો અપૂર્ણાંકમાં તમે સિમ્પલ લખો તો એ વાંધો નથી। તો અહીંયા લખી દે ભાગીદારનો લાભ, લાભનું સૂત્ર તો નવો ભાગ એટલે કે નફા નુકસાનનું નવું પ્રમાણ માઇનસ જૂનો ભાગ એટલે નફા નુકસાનનું જૂનું પ્રમાણ આ નવું પ્રમાણ। પહેલો ભાગીદાર તો પહેલો ભાગીદાર દીપક, दीपक नो लाभ नवो भाग, खास आ लखो त्यारे ध्यान आपजो, नवो भाग એટલે નવો પ્રમાણ, હવે પહેલા લખવાનું જૂનું નહીં। ઓકે, તો અહીંયા નવો ભાગ 2/5 આપેલો છે, એનું જૂનું પ્રમાણ 1/6 આપેલું છે। જોઈએ છે સરખા ઉભા જોઈએ, છે સરખા નથી તો બાદબાકી થઈ શકે નહીં, છે સરખા કરો 6 ને 5, તો 6 5 20 લસા લેવો પડે, લસા લો કે ચોકડી ગુણાકાર લો તો એ લસ આવી જાય, આપણે ચોકડી ગુણાકાર સરળ પડશે તમને। તો 2 6 12 માઇનસ નું માઇનસ 1 5 5 છેદમાં 6 5 30, 12 માંથી 5 જાય તો 7/30। ઓકે, બીજો જોઈએ દીપક પછી નિલેશ, તો નિલેશ નો લાભ, નિલેશ નો લાભ તો એનો નવો પ્રમાણ 2/5, એનું જૂનું પ્રમાણ 2/6, હવે આનો પણ લસા લઈએ 2 6 12
બે પંચા 10 નીચે 30 12 માંથી 10 જાય તો 2 અને નીચે 30 ઓકે હવે જો 7 ને 2 લાભનું પ્રમાણ તો લાભ થયો તો આનો એટલો ત્યાગ આવો જોઈએ 7 ને 2 9 રૂપિયા આવો જોઈએ ત્યાગ જો એ ત્રીજો ભાગીદાર નિલેશ પછી પ્રતિક તો પ્રતિક નો લાભ બરાબર 9 પ્રમાણ 1/5 જૂનું પ્રમાણ 3/6 છોકરી ગુણાકાર લઈ લઈએ 6 6 5 3 15 છેદમાં 6 5 30 હવે 15 માંથી 6 જાય તો 9 નીચે 30 હવે ખાસ જુઓ 6 માંથી 15 ગયા પણ 15 માઈનસ હતા આ મોટું ચિહ્ન તો માઈનસ ઓકે હવે જુઓ તમને અગાઉથી ત્યાગમાં શીખવાયું તેવું લાભમાં પણ થશે લાભના પ્રમાણની ગણતરી કરો અને માઈનસ આવે તો ક્રોસ લખી દેવાનું ત્યાગ ફરીથી યાદ કરાવો ત્યાગના પ્રમાણની ગણતરી કરતા હોય અને માઈનસ આવે તો લાભ લખવાનું અને જો લાભના પ્રમાણની ગણતરી કરો અને કોઈને માઈનસમાં આવે તો ત્યાગ લખવાનું આ બંનેને લાભ થયો આનો ત્યાગ થયો તો લગભગ આ છઠ્ઠો દાખલો તો એની જ રકમ છે ત્યાં માઈનસ માં આવતું આ પ્લસ હતું એટલે ત્યાં ત્યાગ હતો અત્યારે ત્યાગ જ મળ્યો સૂત્ર બદલાય ત્યાગ તો ત્યાગ જ રહેવાનું રકમ પ્રમાણે નહીં હતું તો જવાબ લખી લઈએ દીપક નો લાભ 7 દિશાંશ નિલેશ નો લાભ 2 દિશાંશ ને છેલ્લો પ્રતિક નો ત્યાગ 9 દિશાંશ મળ્યો માઇનસ લખવાનું નહીં ત્યાગ લખવો એટલે માઇનસ 1 જાય ઓકે આ ત્રણ ગુણનો દાખલો હતો તમારો સાહેબ બીજો દાખલો એ પ્રકારે છે દાખલા નંબર 8 રાજુ હંસુ અને સંજુ એક પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાની વહેંચણીનું પ્રમાણ 5/4/3 નું છે બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ આમાં નવું પ્રમાણ શબ્દ વાપરી દીધો 2/2/1 નું નક્કી કર્યું આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો અથવા કયા ભાગીદારનો કેટલો લાભ થયો તે શોધો એક જ ગણતરી કહેવાય આ સ્વાધ્યાયનો જ આખો દાખલો છે આની અંદર હું તમને જૂનું અને નવું બંને પ્રમાણ આપી દીધેલું છે તો લખી નાખીએ ગણતરીમાં ભાગીદારો લખીએ પહેલા રાજુ અંશુ અને સંજુ જૂનું પ્રમાણ તો 5/4/3 અને નવું પ્રમાણ તો નવું પ્રમાણ 2/2/1 ઓકે છેદમાં લખી નાખીએ 5/4/9/3 12 અહીંયા પણ 12 થશે આધાર 2/2/4/5 છેદમાં 5 આધાર થશે સૂત્ર મૂકી દઈએ લાભનું પ્રમાણ લાભ શોધવાનું તો અહીંયા ભાગીદારનો લાભ બરાબર સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ પહેલો ભાગીદાર રાજુ તો અહીંયા લખી દેવાનું રાજુનો લાભ ભાગીદારનું નામ રાજુ રાજુનો લાભ હવે નવો ભાગ કર્યો નવું પ્રમાણ 2/5 રાઈટ જૂનું પ્રમાણ 5/12 જૂનો ભાગ એટલે જૂનું પ્રમાણ હવે અહીંયા પણ લસા લેવો પડશે છેદ સરખા નથી રાઈટ તો 12/60 લસા આવશે 60 લો ત્યારે ચોકડી ગુણાકાર લો તો એ તમારો લસા એક થઈ જવાનો ચોકડી ગુણાકાર સરળ પડશે 2 × 12 એટલે 12 × 24 માઇનસ 5 × 5 = 25 છેદમાં 12/60 25 માંથી જાય તો 1 માઇનસ એટલે કે 1 અને 60 હવે 1 જાય તો માઇનસ લેવાનું 25 મોટા છે એટલે માઇનસ 1 લખવાનો બીજું
हंसु हंसु नो लाभ बराबर अबे जो एनो नवो पार्ट तो बे पंचमांश एनो जूनो पार्ट तो चार बारांश अबे ले लसा तो बार दो चौबीस मैंने चार पंचु बीस छेद मां बार पंचा साइन चौबीस माते बीस जाए तो चार छेद मां साइन एम नाइन अबे जो ये तेरा पच्चीस नो त्रि जो भागी यार तो संजू संजू नो लाभ बराबर सूत्र नवो बार एक पंचु माउंस माइनस जूनो बार नॉन बारांस लसा ले ये बारे का बार कौन पंचा पंद्रह छेद मा बार पंचा साइन बार माती पंद्रह तो त्रौन लेके पंद्रह माती बार जाए तो त्रौन छेद मा साइन मोटा नु चिन्ह जो तो माइनस त्रौन आउट से पंद्रह नु चिन्ह मोटी अब ये जो है कि आने जितना चार रुपया नो लागत है वो एक रुपया आने घुमाई वा त्रौन रुपया आने घुमाई वा अब जब माइनस आ गए त्यारे कितने लोग तो सॉरी बोलवान में आई लाभना प्रमाण में माइनस आ गए तो त्याग लखवान था तो त्याग लखु जॉब लखी ना की नीचे तो कह लो राजू नो लाभ सॉरी त्याग है जी राजू नो त्याग माइनस तो वजह त्याग एक साइन एक अपन साइन सॉरी हंसु नो लाभ था जी चार अपॉन साइन अने छेलो संजू तो संजू में त्याग माइनस अपॉन त्याग साइन मॉड हाथ मॉड त्याग ये बाकी जाने त्याग ने बाकी जाने त्याग बस तो बोर्ड में एग्जाम में लाभनो प्रमाण पूछे तो ये आदमी ना टाकला जे पूछे लाजे तो बस आज टाकला खास हमारे यहाँ गणना करी जाए वरना आप रखना उठाना पर करवाना से प्रैक्टिस